गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण नौनी अंदर आपणे छेला लेक्चरनी अंदर जोवा जाए तो छेला 10 ऑडियो एटले वीडियो मार्फते जे लेक्चर चालू करेल छे ते लेक्चरनी अंदर आपणे चेप्टरनी सभातू करी लीधेली छे अने चेप्टरना लाइनमां जे टेक्स्टबुकमां जे तमने टॉपिक छे ते टॉपिक विशे व्यवस्थित बेजिक समझावीने तेना दाखला अने उदाहरण आपणे गणीए छीए। तो આપણે ચેપ્ટર નંબર બીજું છે, બહુપદી નામનું ચેપ્ટર છે, તે ચેપ્ટરની અંદર આજે 11મા લેક્ચરમાં બધાનું હાર્દિક સ્વાગત છે। હું 10મા લેક્ચરની વાત કરું તો મને એવું યાદ છે કે આપણે બહુપદીનો મેં તમને એક ભાગાકાર શીખવાડેલો, ઓકે, તે ભાગાકાર બધાને કડકડાટ અને કમ્પ્લીટ આવડી જાય એવી રીતે મેં કામ કરેલું હતું ને બધાએ ઘરે કામ કરેલું હશે તો તે પણ તકલીફ પડેલી હશે। તો ચાલો, હજી મેં તમને કાલે હોમવર્કમાં પણ આપેલા હતા, પાછો એક દાખલો યાદ કરાવી દઉં તો બધાને તકલીફ પડે નહીં। કાલે મેં કંઈક ઉદાહરણ તમને એક ગણાવેલું હતું, આજે ઉદાહરણ 8મું હજી એક કરાવું છું, જેટલાને તકલીફ પડી હોય પાછું સમજી જાય। એક આપેલું છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઘન પ્લસ 1 ને કોના વડે ભાગવાનું છે, એક્સ પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ શોધો। ક્લિયર? કે તમને આ બહુપદી આપેલી છે પી ઓફ એક્સ પ્રકારની, એ બહુપદીને તમને બે, મેં એવું વાત કરેલી હતી કે ભાગાકાર માટે તમારે બેની તો જરૂર પડે, સંખ્યાનો કરવો હોય તો બે સંખ્યા જોઈ અને બહુપદીના ભાગાકાર જોતા હોય તો બે બહુપદી તો જોઈએ, તો ચાલો આપેલી જ છે। ખાસ કરીને હવે આપણે ભાગાકાર કરવાનો છે, તમને કાલે મેં એક ભાગાકાર કમ્પ્લીટ શીખડાવેલો છે, ક્લિયર, એવી જ રીતે આપણે ભાગાકાર કરતા રહેશું। તો તમારે ખાસ એટલું જોવાનું છે કે આ બંને બહુપદી આપેલી છે, નામ આપ્યા હોય કે ન આપ્યા હોય એમાં કાંઈ આપણને ફેર નથી પડતો, કેમ કે તમને કાલે યાદ રખાવેલું હતું। કઈ બહુપદીને અંદર મૂકશું ને કઈ બહુપદીને બહાર, પણ મેં તમને વાત કરેલી હતી કે જે બહુપદીની આપેલી બે બહુપદીમાંથી જે બહુપદીની ઘાત સૌથી મોટી દેખાય તે બહુપદીને અંદરની બાજુ ને જે બહુપદીની ઘાત નાની હોય તેને બહારની બાજુ। તો ચાલો, મોટી ઘાત એટલે એક્સ ગણ, પણ યાદ રાખજો અંદરની બાજુ જ્યારે લખવામાં આવે ત્યારે ઘાત ગણતા હોય એમ લખવાની, ભૂલ પડે નહીં। હાલો, ત્રણ ઘાત હશે, ત્રણ ઘાત પછી આપણે ઉતરતા ક્રમમાં છે તો ત્રણ પછી કોણ આવશે, બે ઘાત, તો આમાં બે ઘાત વાળું પદ નથી। ચાલો, તો આપણે જે પદનો હોય ઝીરો કરીને લખવાનું, તો ઝીરો એક્સની બે ઘાત, ક્લિયર। હવે બે ઘાત પછી કોણ આવે, એક્સ એટલે ખાલી એક ઘાત, ઈ પદ નથી દેખાતું, તો ઝીરો એક્સ, અને છેલ્લે કોણ આવે, સંખ્યા, તો અચળ પદ એટલે એક્સની ઝીરો ઘાત, એ તો આપેલું છે। તો આવી રીતે આમ ગોઠવવાનું, ક્લિયર, જેટલું કામ કરવું એવું કરવાનું, પછી ભલે ટેક્સમાં સીધું જ આપી દીધું હોય, તમને આજે કામ કરાવું છું એનાથી ભૂલ પડશે નહીં, તમારે પણ આજ ટેવ રાખવાની રહેશે, એટલે ખાસ કરીને ભાગાકારની આપણે નિશાની કરી દેશું। ચાલો, ભાગાકાર એટલે નિશાની, કોના વડે ભાગવાના છે, એક્સ પ્લસ 1, બારે તો અંદર ખાચાના જ ભૂરવાના, બાર તો જેમ છે એમ ગોઠવાનું હોવું જોઈએ, પહેલાં ચલવાળા બધા લાઈનમાં પછી અચળ, એ તો ગોઠવેલું છે, ક્લિયર। આના આપણે વડે ભાગીશું, ભાગાકાર કરીશું। તો તમને ભાગાકાર કરવામાં કાલે શીખડાવેલું હતું કે બહુપદીના જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે હાલો ગોઠવાઈ ગયું છે અંદર, હવે તકલીફ નહીં પડે, 12 પણ છે બહુપદી, તો હવે શું કરવાનું, તો હવે એવું કામ કરવાનું છે કે 12નું જે પહેલું પદ છે, 12ની બહુપદીમાં પહેલું પદ કોણ છે, એક્સ, એ એક્સને કેવું બનાવવાનું છે, અંદરની બહુપદીના પહેલું પદ જેવું બનાવવાનું છે, અંદરની બહુપદી ગમે એવડી મોટી હોય પહેલું પદ જ જોવાનું, કોણ છે, એક્સ ઘન। તો આ એક્સને એક્સ ઘન બનાવવા માટે શું કરવું પડશે, તો આપણી પાસે એક જ વાર એક્સ છે, મારે એક્સ ઘન બનાવવું હોય તો હું કેટલી વાર ગુણીશ, તો આ એક બે વાર એક્સને ગુણું, એટલે કે એક્સનો સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર, આ એક્સ સ્ક્વેર વડે આખી બહુપદીને ગુણીને જવાબ ઘાત પ્રમાણે ઘાતની નીચે લખવાનો રહેશે। ચાલો, નિશાની પ્લસ છે એટલે હું કંઈ બોલતો નથી, પ્લસ 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 જ થાય બધામાં, આમાં બધે પ્લસ જ છે એટલે કે માઇનસ નથી, એટલે નિશાની બધી કેવી રહેશે, પ્લસ જ રહેશે। તો ચાલો જોઈએ, એક્સ સ્ક્વેરનો એક સારે ગુણાકાર, એક્સનો ઘન, એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન, તો એક્સ ઘન, એક્સ ઘનની નીચે ઘનની નીચે ઘનવાળો જવાબ લખવાનો, એક્સ સ્ક્વેર ગુણ્યા એક એટલે એક્સ સ્ક્વેર, તો જોવાય તમે એક્સ સ્ક્વેર વાળું ન લખવો, એક લખવો તો કન્ફ્યુઝ થાય કે એક્સ સ્ક્વેર કોની નીચે મૂકવાનું, એટલે જો આમાં દેખાય છે એક્સ સ્ક્વેર, મારે એ મૂકી દેવાનું આવશે એક્સ સ્ક્વેર, એક એક્સ સ્ક્વેર લખો ખાલી એક્સ સ્ક્વેર, કાંઈ શું પડે,
आ बने उड़े नहीं तो नीचे निशान कई पड़े माइनस अँ कई पड़े माइनस विरुद्ध निशानी करवानी मैं तमने पेलो दाखलो समझाव्यो ओके चलो आ बने कैंसल હવે ખાતામાં જોવા જઈએ નિશાની છેદ મૂકવાને જીરો વાળું જીરો વાળું આખું પદ જીરો જ વાળું ગણાય છે જીરો સિવાયનું પદ કોણ છે માય એક્સ સ્ક્વેર પણ નિશાની કઈ માઇનસ ખાસ કરીને નિશાની આવશે માઇનસ એક્સ સ્ક્વેર આ ઉપરના જે છે એમને મૂકી દો જીરો એક્સ પ્લસ વન ચાલો આપણે શું કરવાનું છે આપણે એવું કામ કરવાનું છે કે બહારની બહુપદીના પેલા પદને અંદરનું પેલું પદ બનાવવાનું છે તો અહીંયા માઇનસ નિશાન લેવી તો અહીંયા આપણે માઇનસ જરૂર પડશે તો માઇનસ મૂકી દીધી હવે એક્સ સ્ક્વેર છે ને અહીંયા કેટલા છે ખાલી એક્સ તો આ એક્સનું કેટલી વાર ગુણું તો એક્સ સ્ક્વેર થઈ જાય તો એક્સનું એક વાર એક્સ લેવાનું છે તો હવે બધાએ આ માઇનસ એક્સ એટલે હવે માઇનસ દેખાણી એટલે ભેગી કરવી જ પડશે પ્લસમાં કાંઈ ન ફેર પડે માઇનસ આવે એટલે બધું બદલાઈ જાય તો માઇનસ એક્સ વડે આખી બહુપદી સાથે ગુણીને જવાબ નીચે મૂકવાનો રહેશે ચાલો પેલા નિશાનીનો ગુણાકાર કરવાનો ભૂલ ન પડે માઇનસ અહીંયા આગળનો કાંઈ ન હોય તો પ્લસ માઇનસ પ્લસ તો ચાલો માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ ચાલો પ્લસ માઇનસ માઇનસ એક ગુણ્યા એક્સ એટલે એક્સ હવે ઉડાડવા માટે અહીંયા પ્લસ તો અહીં પ્લસ નિશાની બદલાવી પડશે ચાલો આ પેલું પેલું કેન્સલ હવે આ જીરોવાળું પદ તો જીરોવાળું પદ જ એમાં કાંઈ ફેર પડે નહીં તો નીચેનું કોણ છે ખાલી એક્સ તો એક્સ પ્લસ એક્સ છે તો પ્લસ એક્સ ઉપરનું એક ઉતાર દો પ્લસ વન હવે શું કરવાનું છે એ જ પ્રોસેસ બહારના પેલા પદ અને અંદરના પેલા પદ જેવું બનાવવાનું છે તો અંદરનું બહારનું પેલું પદ કોણ હતું એક્સ અંદરનું એક્સ જ છે બંને સરખું છે નિશાની સરખી છે તો કોની વડે ગુણવા પડે એક વડે તો પ્લસ વન એકનો ગુણાકાર બંને પદ સાથે કરો એક ગુણ્યા એક્સ એટલે એક્સ પ્લસના પ્લસ એક ગુણ્યા એક એટલે એક એક એકા એક ચાલો આ પેલા બેને ઉડાડવા માટે માઇનસ તો અહીં બદલાઈ જશે માઇનસ સ્ક્વેર આ પેલા બે ઉડી ગયા આ માઇનસ વનને પ્લસ વન ઉડી ગયા બધી ઉડી ગયું એટલે બાદ બાકી થઈ છે આ ભાગાકાર નથી ઉડાડવામાં જાય બાદ બાકી થાય છે પ્લસ માઇનસ બધાની બાદ બાકી થઈ ગઈ કેવું થઈ ગયું જીરો તમારી શેષ કેટલી મળેલી છે જીરો તમને એવું પૂછેલું હતું કે આ બહુપદી ને આ બહુપદી વડે ભાગતા શેષ મેળવો છો શેષ કેટલી મળી જીરો ક્લિયર કાલે જે દાખલો કરાવ્યો એ બધાએ ગણેલો હશે એક બે વાર ને ઉદાહરણ આ હોમવર્કમાં મેં આપેલું હતું પણ પાછું કેમ કે આમાં જો વચ્ચે ખાચાવાળા વગરના હતા એટલે પાછું યાદ કરાવું કે આવી રીતનું હોય ત્યારે કેમ લખવાનું જેથી કરીને થોડીક પણ ભૂલ પડે નહીં એટલે ટેક્સમાં જરૂરી નથી કે આવી રીતે લખેલું હોય તમે ભૂલ ન પડે એટલે આમ લખજો ટેક્સમાં તો સીધું આ વન છે તેમને જ મૂકવો છે એની નીચે બરાબર તમારે શું કામ કરવાનું છે એ ઘાત નીચે ઘાત આવે એટલે તમને ભૂલ પડે નહીં માત્ર સંખ્યાનો સરવાળો કરીને લખવાનું જોઈએ એટલે આ રીત છે એ બેસ્ટ છે તમારે હવે જોવા જઈએ તો આપણે હજી થોડાક દાખલા જોઈ લઈએ તો સ્વાધ્યાય આપણે કેની શરૂઆત કરીએ 2.3ની શરૂઆત કરી દઈશું ક્લિયર હું અહીં ટાઇટલ આપું છું સ્વાધ્યાય 2.3 હવે 2.3ની અંદર દાખલા નંબર પહેલો જોઈ લઈએ હવે દાખલા નંબર પહેલો છે એની સૂચના છે કે બહુપદી કોઈ બહુપદી આપેલી છે એક્સ ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન નો નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો ચાલો હવે આ બે દાખલા કાલે ગણાવ્યો તો આજે ગણાવ્યો એટલે બધા એક્સપર્ટ થઈ ગયેલા જ હશો આ બધું તો કદાચ હું ના કરાવું ને તોય તમને આવડી જશે પણ અલગ અલગ છે તે પણ પાછું જોઈ લઈએ શું કરવાનું છે આ બહુપદી આપેલી છે નો નીચેના ભાજક હોય નીચે ભાજક આપ્યા છે ભાજક બહુપદી એક જ આપેલી છે પણ બધાના ભાજક અલગ અલગ હશે ક્લિયર તો ચાલો પહેલો પ્રશ્નમાં ભાજક આપેલો છે એક્સ પ્લસ વન એટલે આને આ બહુપદીને એક્સ પ્લસ વન વડે ભાગવાનું છે એવું સમજવાનું બીજો આપ્યો છે એક્સ માઇનસ એકના છેદમાં બે બરાબર તો હવે આપણે આ બે દાખલા જોઈ લઈએ બહુપદી એક જ છે પણ ભાજક બદલાઈ ગયા જે નીચે છેદમાં જે કિંમત બહુપદી છે એ બધી બદલાઈ ગઈ પણ અંશમાં જે છે અંદર ભાજ્ય બહુપદી કહેવાય આ તો એક કોમન જ છે ક્લિયર ભાગાકાર કરવાનું તો શું કરવાનું છે ચાલો પાછળ પછી ફેરવું છું ત્યાં સુધી બાર પાણી કે પીવું હોય બ્રેક લેવો હોય તો એકાદ મિનિટ ફટાફટ કરી લો જેથી કરીને
चलो आई जाओ पाछा बता टैक्स की अंदर तमने जे आपेली छे पेली रकम एनी ज हुं शरूआत करीशुं। आपणे पेलो दाखलो जोई लईए फटाफट। चलो पेलो हवे हुं भागाकार में आगळ आखी सूचना लखी नाखी। અંદરની બહુપદી મેં કીધી, અંદરની બહુપદી જે રકમમાં આપેલી છે ટેક્સમાં તમે જુઓ તો બધી લાઇનમાં ગોઠવેલી જ છે, એક્સ ત્રણ ઘાત બે ઘાત એક ઘાત ને અચળ પદ, તો લખી નાખું છું એક્સનો ઘન પ્લસ થ્રી એક્સનો સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન। ચાલો આ બહુપદીનો આપણે જે ભાગાકાર કરવાનો છે તે ભાગાકાર ભાગાકાર નહીં સમજ કોના આરે કરવાનો છે પેલા દાખલામાં, તો એક્સ પ્લસ વન વડે ભાગવાનું કીધું છે, એક્સ પ્લસ વન બાર। હાલો અંદરની ઘાત બધી ગણી શકાય જ છે, ત્રણ બે એક ને ઝીરો, એટલે કંઈ ગોઠવેલી જ રકમમાં આપેલી છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી। એ બધા એક્સપર્ટ થઈ ગયેલા હશો, મારી પહેલાં બધા ગણી નાખશો દાખલો। ચાલો શું કરવાનું છે, એક્સને કોના જેટલું બનાવવાનું, એક્સ ઘન જેટલું, તો હું કેટલા વડે ગુણીશ બે વાર, તો એક્સ સ્ક્વેર। હાલો એક્સ સ્ક્વેરનો ગુણાકાર એક સાથે કરો શું થાય, એક્સનો ઘન પ્લસ 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 એક્સ સ્ક્વેર ગુણ્યા એક, એટલે એક્સ સ્ક્વેર ખાલી એક એક્સ સ્ક્વેર, એટલે હું ખાલી એક્સ સ્ક્વેર લખું છું। ચાલો આ ઉડાડવા માટે માઇનસ, અહીં માઇનસ, ચાલો હાલો આ બંને કેન્સલ, પેલું પેલું પદ કેન્સલ થઈ ગયું, હવે આપણી પાસે જે વધે છે એ લખવાનું છે। હવે જોવાનું આપણે આ બાજુ, આ બાજુ ઝીરો થઈ ગયું, આ પ્લસ ત્રણ અહીંયા કાંઈનો સહગુણક તો કેટલો હોય, એકડો એક છે, પ્લસ ત્રણ ને માઇનસ વન, પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી ત્રણમાંથી એક જાય તો બે, અને મોટાની નિશાની મોટું કોણ હતું ત્રણ, એની આગળ પ્લસ છે તો પ્લસ બે જવાબ આવશે, બે એક્સનો સ્ક્વેર। ઉપરના બાજુના ઉતારી દો, ત્રણ એક્સ પ્લસ વન એમને ઉતારી દો। ચાલો હવે શું કરવાનું છે, એક્સને ટુ એક્સ સ્ક્વેર બનાવવા છે, અહીંયા પ્લસ નિશાની છે, મેં અહીંયા પ્લસ મૂકી દીધી, હાલો એક બે ઘટે છે આગળ તો બે મૂકી દીધા, એક્સ સ્ક્વેર છે ને અહીંયા એક્સ છે, આ એક્સમાં કેટલા ઘટે છે, એક જ એક્સ ઘટે, તો આ પ્લસ ટુ એક્સનો ગુણાકાર કરો, ટુ એક્સ ગુણ્યા એક્સ એટલે ટુ એક્સનો સ્ક્વેર, બે વાર એક્સ થાય એટલે શું થઈ ગયું, એક્સનો સ્ક્વેર, જવાબ આવી ગયો તમારો ટુ એક્સ સ્ક્વેર। ટુ એક્સનો એકારે ગુણાકાર કરો તો બે એકા બે, બે એક્સ પ્લસ બે એક્સ, ચાલો પહેલાંમાં માઇનસ, અહીં માઇનસ, એકની બદલાવી એટલે બીજાની બદલાવી પડે, ચાલો આ બંને ઉડી ગયા, વધ્યું શું આપણી પાસે એ જોવાનું, આ પ્લસ ત્રણ ને માઇનસ ટુ, પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી કરવાની, ત્રણમાંથી બે જાય તો એક વધે, પણ કેવા એક મોટાની નિશાની તો પ્લસ એક્સ, ઓલા એકથી બાજુમાં ઉતારું છું। ચાલો પેલું પેલું પદ સરખું બનાવો, પેલું પદ એક્સ છે અને પ્લસ નિશાની તો પ્લસ મૂકવું, એક્સ છે આમાં એક્સ જ છે, બંને સરખું થઈ જ ગયેલું છે, તો એક વડે ગુણવાના, એક ગુણ્યા એક્સ એટલે એક્સ પ્લસ ના પ્લસ, એક ગુણ્યા એક એટલે એક, આ પેલું ઉડાડવા માટે માઇનસ, તો અહીંયા માઇનસ, ક્લિયર, આ બંને પદ કેન્સલ, આ એક કેન્સલ થઈ ગયું, વન ને માઇનસ વન, તો શું મળ્યો મારો શેષનો જવાબ ઝીરો મળ્યો। ભાગાકાર કરો અને શેષ શોધો, હું અહીંયા જે લખી નાખું છું કે શેષ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। તો તમને પહેલો પ્રશ્ન પૂછેલો હતો બહુપદીને ભાગતા, તો આ બહુપદી એસ પ્લસ વન વડે જ્યારે બહુપદીને ભાગો ત્યારે શેષ શું મળેલું, ઝીરો, ક્લિયર। હવે તમારે ખાસ કરીને દાખલો બીજો આપણે એક છેલ્લો જોઈ લઈએ જેથી કરીને તમને તકલીફ પડે નહીં। ચાલો આપણે બીજો દાખલો, બહુપદી તો એકની એક જ છે, તો હું બહુપદી એમને બદલ લખી નાખું છું, એક્સનો ઘન પ્લસ થ્રી એક્સનો સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન। આ બહુપદી તો કોમન જ છે, ખાલી બહારની બહુપદી જ ચેન્જ કરવાની છે, જેને ભાજક બહુપદી કહેવાની હોય છે તે જ બદલાવાની છે। ચાલો આ ભાગાકારનો નિશાની છે। હાલો બીજા પ્રશ્નમાં બીજું વાત જે કોના વડે ભાગવાનું છે, તો બીજું એવું છે એક્સ માઇનસ એકના છેદમાં બે, હવે ખાસ ધ્યાન આપજો, અત્યાર સુધીના બધા ખાલી હતા અપૂર્ણાંકમાં, તો કંઈ અઘરું નથી, નો આવડે તરફ બાજુ રાખીને કરીને જવાબ લખવાનો, ક્લિયર। ચાલો જે મેથડ કરી છીએ એ જ મેથડનું કામ કરવાનું છે, તો ચાલો એક્સ છે અહીંયા કેટલા છે, એક્સ ઘન, તો એક્સને કેટલા વડે હું ગુણીશ તો એક્સ ઘન થઈ જશે, તો એક્સને હું એક્સ સ્ક્વેર વડે, અને ઉપર હું શું કરીશ એક્સનો સ્ક્વેર। ચાલો ગુણાકાર કરો, એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન, તો ઘન નીચે ઘન જવાબ લખો, માઇનસ પ્લસ માઇનસ એકના છેદમાં બે ગુણ્યા એક્સ સ્ક્વેર, એટલે તો એકના છેદમાં બે ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે એ જ જવાબ આવે, એકના છેદમાં બે ગુણ્યા એક્સ સ્ક્વેર, અહીંયા એવું લખી શકાય માઇનસ એકના છેદમાં બે એક્સ સ્ક્વેર, ક્લિયર, આવું લખી શકાય, બેનો ગુણાકાર એવો જ જોઈએ,
चलो पेलू उड़ाड़वा माटे माइनस अने प्लस चलो हलो पेलू पेलू से एक्स कनेक्स बन गया। हवे खास ध्यान जो भले अपूर्णांक है कहीं तकलीफ नहीं पड़े चिंता करवानी जरूर न आवड़े तो हूँ रफ आने रफ समझो तमारा माटे कराऊ छु बराबर। आ जरा पूर्णांक में देखाय संख्या शू करवानू छे प्लस 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 એટલે સરવાળો કરવાનો છે ત્રણ વત્તા એકના છેદમાં બે મોઢે આવડે કંઈ વાંધો નહીં બાકી જો આવ આ રફ સમજો હું અહીંયા કરું છું ત્રણ વત્તા એકના છેદમાં બે આના બેના છેદ સરખા નથી ચોકડી ગુણાકાર ત્રણ દુ છ કાંઈ ન હોય તો એક હોય એક એકા એક હવે આખો છેદ થઈ ગયો છેદમાં છેદનો ગુણાકાર બે એકા બે તો છ ને એક સાત સાતના છેદમાં બે તો આ બેનો સરવાળો કરો તમે ત્રણ વત્તા એકના છેદમાં બે તો જવાબ કેટલો આવે એનો સાતના છેદમાં બે હવે સગુણક તો જેમ છે ને એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર ઉપરનું નીચે ઉતારો પ્લસ થ્રી એક્સ પ્લસ વન ક્લિયર હવે જોવા જઈએ તો શું કરશું આપણે તો કાંઈ વાંધો નહીં એક્સ સ્ક્વેર આગળ કેટલા છે સાતના છેદમાં બે તો આપણે કોની જરૂર પડી આપણે જે જરૂર પડશે સાતના છેદમાં બે મૂકવા પડશે ને એક્સને આના જેવું બનાવવા માટે તો સાતના છેદમાં બે કઈ નિશાની છે પ્લસ પ્લસ સાતના છેદમાં બે મૂકી દીધા ચાલો એક્સ સ્ક્વેર છે ને એક્સ છે ત્યાં કેટલા વડે ગુણીશ એક એક્સ વડે ગુણીશ એટલે આ સાતના છેદમાં બે એક્સનો ગુણાકાર અહીંયા કરી મૂકવાનો છે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો સાતના છેદમાં બે એક્સ ગુણ્યા એક્સ એટલે તો સાતના છેદમાં બે એક્સ સ્ક્વેર આપેલું પર થઈ ગયું માઇનસ પ્લસ માઇનસ હવે જો એની ગણતરી અહીંયા કરાવું છું ન આવડે તો આબીનો ગુણાકાર એકના છેદમાં બે ડોટ સાતના છેદમાં બે એક્સ ચાલો ગુણાકાર છે સાત એકા સાત બે દુ ચાર તો જવાબ શું આવ્યો સાતના છેદમાં ચાર એક્સ આવી રીતે બાજુ કરી લેવાની એટલે શીખડાવવા માટે કરાવું છું બરાબર એટલે શરૂઆતમાં પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે ચાલો આ નિશાની બદલાવી દો એની ચેન્જ આ પહેલું પહેલું પદ આખું ઉડી ગયું તમારી પાસે બીજા પદ લઈ ગયું બીજા પદને સાદરૂપમાં તકલીફ પડે બાજુ કરી લેવાનો અપૂર્ણાંક દેખાય ચાલો પ્લસ ના એ પ્લસ એટલે સરવાળો કરવાનો છે કોનો કરવાનો છે ત્રણ વત્તા સાતના છેદમાં ચાર અને શીખડાયું છેદ સરખો નથી આખો છેદ જોઈએ આપણે તો હું ચોકડી ગુણાકાર ચાર તેરી બાર સામે છેદમાં કાંઈ ન હોય તો એક સાત એકા સાત છેદનો છેદમાં ગુણાકાર ચાર એકા ચાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ જવાબ આવ્યો ઓગણીસ બાર ને સાત ઓગણીસ છેદમાં ચાર તો તમારો જવાબ શું આવ્યો લખું છું ઓગણીસના છેદમાં ચાર બાકીના હવે જે પ્લસ વન છે એ ઉતારી દઉં એને ઉતારી દીધા ક્લિયર પ્લસ નિશાની જ રહેશે હવે આપણે શું કામ કરવાનું છે પેલું પદ એમને બનાવો સોરી હો એક્સ બાકી છે લખતા એક્સમાં લો ઓગણીસના છેદમાં ચાર એક્સ પ્લસ વન ચાલો પેલું પેલું પદ સરખું બનાવવાનું છે પેલું પેલું પદ સરખું બનાવશો ત્યારે શું જોવાનું ઓગણીસના છેદમાં ચાર આ એક્સ માટે બનાવવા છે તો આપણે કેટલા ઘટ્યા તો ઓગણીસના છેદમાં ચારની જરૂર પડી તો ઓગણીસના છેદમાં ચાર ચલ એક્સ છે આમાં એક્સ છે ચલ તો સરખા છે સંખ્યા જ ઘટી છે ઓગણીસના છેદમાં ચારને એક સારે ગુણો તો શું થાય ઓગણીસના છેદમાં ચાર એક્સ પ્લસ માઇનસ માઇનસ ઓગણીસના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે તો હવે એ જો આ બાજુ કરું છું ઓગણીસના છેદમાં ચાર ડોટ એકના છેદમાં બે ગુણાકાર કરવાનો છે તો અંશનો ઉપર નીચે ઉડતે ઉડાડવાના નથી ઉડતા તો અંશનો ગુણાકાર અંશમાં ઓગણીસ એકા ઓગણીસ ને ચાર દુ આઠ જવાબ શું આવ્યો ઓગણીસના છેદમાં આઠ હાલો માઇનસ આ પ્લસ આ કેન્સલ પ્લસ ને પ્લસ સરવાળો કરવાનો છે એક વત્તા ઓગણીસના છેદમાં આઠ તો હું આ બાજુ કરું છું એક વત્તા ઓગણીસ છેદમાં આઠ ચાલો ચોકડી ગુણાકાર આઠ એકા આઠ ઓગણીસ એકા ઓગણીસ છેદમાં કેટલા છે આઠ એકા આઠ ક્લિયર હવે આનો જવાબમાં જોઈએ તો ઓગણીસ ને આઠ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ને સિત્યાવીસ આવી રીતે ગણી લેવાના વેઢાથી ગણવાના રફનો ઉપયોગ ન થવો જોઈએ સિત્યાવીસ છેદમાં તમારો જવાબ આવશે સિત્યાવીસ છેદમાં આ તમારી શેષ આવી ગઈ આ જે કામ મેં આપેલું છે બરાબર ભાગાકારમાં તમારે ટેક્સ છે એની અંદર તમે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણની અંદર દાખલા પહેલાં બીજો જોઈ લેજો તો તમારી શેષનો જવાબ કીધો તો શેષ કેટલી મળી સિત્યાવીસના છેદમાં એટલે આ ભાગો અપૂર્ણાંકવાળો હતો પણ મેથડ જ નહીં પણ અપૂર્ણાંકમાં તકલીફ પડે તો મેં તમને તકલીફ દૂર કરવા માટે મેં આ બધું જ દર્શાવેલું છે એટલે ખાસ કરીને હું બોર્ડર કરી દઉં છું આ બધું રફમાં તમે રફમાં પેપરમાં જ્યારે આવા પ્રકારના પૂછે ને ત્યારે આવું બધું
अलग पाड़ी दऊँ छू एटले आ क्लियर आ बधुं रफ वर्क छे मोटे आवड़त हो तो ज करवानुं नहीं गणित में ओवर कॉन्फिडन्स देवानी नहीं आवड़त हो रफ ना उपयोग करवानो शरम मूकी नीज जवाब लखवाना जो आ बधुं रफ वर्क छे रफ क्लियर आ केवुं छे रफ आवी रीते तमने गणतरी करावी आ रीते गणतरी करीने आनो भागाकार करवानो तमने शेषनो जवाब केटलो मळ्यो आमां पेला दाखलानी अंदर तमने एवुं पूछवामां आवेलुं हतुं के शेष जवाब मेळवो तो झीरो छे छेला दाखलानी अंदर आपणे जोवा जाईए तो शेष इज इक्वल टू 27 ना छेदमां चेक करजो आंसर टेक्स्टबुकनी अंदर તમારે આવો આન્સર આવતો હશે આવાની પ્રેક્ટિસ કરજો અપૂર્ણાંકમાં કિંમત હોય તમે બી નહીં જાણો કાં તો અત્યાર સુધી આમાં તો આવી આપ્યું છે આ દાખલો આપણે સોલ્વ કરી રોક્યો રફ કેમ કરવાનું તો રફ મેં પણ બાજુમાં દર્શાવેલું છે વ્યવસ્થિત રીતે ભૂલ ન પડે એમ કામ કરવાનું છે હોમવર્કની અંદર વિડીયો જ્યારે જોવો ત્યારે મીડિયાના જે દાખલા ગણાવે છે એ રીતે લાઇનમાં હું જેમ ગણાવું સીડબલ્યુ બુક બનાવતી જાતે જવાની છે સારી પેન વગર ચેક ચાર મેથ્સની અંદર આ બધું ભેગું ભેગું ન લખતા હો લાઇન છોડવાની લીટી છોડવાની ભાગાકાર દેખાય લીટી છોડીને લખવાનું આપણે લખવું આ લખવું તો નીચે આ એક લીટી રહીને અહીંયા નિશાની ના આપવાની આવું ખાસ મસ્ત લાગવું જોઈએ ભલે એક્ટિવમાં એક દાખલો થાય પ્રેઝન્ટેશન જેટલું હશે એટલું તમને કામ કરવાનું મજા આવશે ને ભૂલ બહુ જ ઓછી પડશે ક્લિયર ભલે એક ચોપડો કદાચ હોરમાં આવું કરો તો વધારે જાય કંઈ વાંધો નહીં તમે સારું શીખશો તો તમને બહુ મજા આવશે હવે ક્લિયર આ બે દાખલા આપણે જોયા અગાઉના જોયા મેથડિક છે પણ અમે સંખ્યા બદલાવી દીધું આપણે સંખ્યા બદલાવેલું કામ કરેલું છે તો આજના લેક્ચરમાં હોમવર્કની અંદર મેં વાત કરી દીધી છે લેક્ચર જુઓ ત્યારે સીડબલ્યુમાં ઉતારવાની છે અને બે વાર આજે જ કરાવેલું કામ રફ બુકમાં લખવાનું રહેશે રોજનું મારું હોમવર્ક આ જ રહેશે ક્લિયર કદાચ હોમવર્કમાં મૂકતા ભૂલી જાઓ ન ભૂલી જાઓ આગલા લેક્ચરમાં જે વિડીયો હોય ને છેલ્લો વિડીયો જોવો તો તમે જે વિડીયો જોવો એ વિડીયાનું કામ સીડબલ્યુ બુક્સમાં ઉતારવાનું અને તે વિડીયામાં જે કામ કરાવેલું છે બરાબર સમજીને રફ બુકમાં બે વાર ભરવાનું રહેશે આજે લેક્ચરમાં અહીંયા સુધી રાખશું આગળ થોડાક દાખલા છે જે પેલા દાખલાના અમુક દાખલા એ કાલના લેક્ચરમાં આપણે જોશું આજે બે દાખલા સુધી જોઈએ આભાર ધન્યવાદ બધાનો